કરશું કે જે રીતે મહેન્દ્રસિંહ ધોની દ્વારા જે આ મોટી જાહેરાત કરવામાં આવી છે કે આ તેમના તમામ જે ચાહકો છે તે પણ નિરાશ થયા હશે, શું કહેશો? જે ચોક્કસથી પ્રતિપાલ, એ વાત તો સ્પષ્ટ છે કે ક્રિકેટ ચાહકો છે, ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીના પ્રશંસકો દેશભરના દેશ અને વિશ્વભરમાં પણ તેમના પ્રશંસકો છે. અને મહેન્દ્રસિંહ ધોનીનો આજની જાહેરાત છે, સંન્યાસ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની, તે તેમના માટે એક ઝટકા સમાન છે. લાંબા સમયથી તેમના જે સંન્યાસની અટકળો તો ચાલી જ રહી હતી અને તેઓ ગમે ત્યારે સંન્યાસ લેશે તે પણ તેમના પ્રશંસકો જાણતા હતા. પરંતુ આ કોરોના કાળના કારણે જે લાંબા સમયથી ક્રિકેટ બંધ છે, ત્યારબાદ લોકોને એવી આશા હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ્યારે પણ ચાલુ થશે ત્યારે મહેન્દ્રસિંહ ધોની ચોક્કસથી ભારતીય ટીમની ઇલેવનમાંથી રમતા જોવા મળશે. તેમને પોતાના જે સ્વાસ્થ્ય અને પોતાની પરિસ્થિતિને ધ્યાને લઈને તેમણે લાંબા સમયથી કેપ્ટનશી છોડી દીધી હતી અને ત્યારબાદ વિરાટ કોહલીને ભારતીય ટીમના કેપ્ટન બનાવ્યો હતા. જ્યારે તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લીધો ત્યારે પણ આ રીતે અચાનક જ તેમણે જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદ તેમણે વન ડે અને ટી20 મેચની અંદર રમવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ જ્યારે વિશ્વકપ 2019નું ભારતની મેચો પૂરી થઈ ત્યારથી જ એવો અટકોલ લગાવવામાં આવી રહી હતી કે મહેન્દ્રસિંહ ધોની હવે ક્રિકેટમાં લાંબો સમય સુધી રમતા જોવા નહીં મળી શકે. પરંતુ તેમણે ત્યારબાદ જ્યારે ફેબ્રુઆરી અને માર્ચની અંદર પણ જ્યારે સંભાવનાઓ ચાલી હતી, એપ્રિલ મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ક્રિકેટ ટીમ જવાની હતી ત્યારે પણ તેમણે પોતાની ફિટનેસ દેખાડી હતી અને હજુ પણ તેમનામાં ઘણું ક્રિકેટ બાકી હોય તે પણ તેનો પણ તેમણે પુરાવો આપ્યા હતા. ત્યારબાદ ભારતને બેચ સ્ટેન્થ તરીકે જે વિકેટકીપર તરીકે લાંબી લાઈનો હતી, પરંતુ તેમ છતાં પણ 39 વર્ષના મહેન્દ્રસિંહ ધોનીની સૌથી પ્રથમ પસંદ હતા. કારણ કે ધોનીનું માત્ર બેટિંગ સ્કિલ જ નહીં, વિકેટની પાછળ જ્યારે તેઓ સ્ટમ્પ કીપિંગ કરતા તે પણ તેમની એક અદ્ભુત કળા હતી. અને ભારતીયની ટીમને જ્યારે રણનીતિકારની જરૂર પડે કે મેદાનની અંદર કોઈ પણ મોટા ડિસિઝન લેવાની જરૂર પડે ત્યારે કપ્તાન વિરાટ કોહલી હોય તો પણ તેમને મહેન્દ્રસિંહ ધોનીની સલાહ લેવાની જરૂરિયાત રહેતી. કારણ કે જે ધોનીના નિર્ણય હતો અને ક્રિકેટને તેમનું જે જ્ઞાન હતું તે ખૂબ જ અદ્ભુત હતું. કોઈ પણ વ્યક્તિ હાલની સ્થિતિની અંદર ક્રિકેટનો કોઈ પણ વ્યક્તિ ધોનીની સરખામણીએ ખૂબ જ નાના કહી શકાય. કારણ કે કોઈ પણ મેદાનની સ્થિતિમાં ભારતીય ટીમને કોઈ પણ પરિસ્થિતિમાંથી જ્યારે ઉગારવાની હોય ત્યારે ચોક્કસથી મહેન્દ્રસિંહ ધોની વિકેટ કીપિંગની પાછળ રણનીતિકાર અથવા તો મેદાનની અંદર જ્યારે બેટથી પ્રદર્શન કરવાનું હોય મહેન્દ્રસિંહ ધોની હંમેશા સર્વોચ્ચ અગ્રિમ સ્થાને રહ્યા છે. અત્યારે જ્યારે તેમણે સંન્યાસની જાહેરાત કરી છે તો પણ તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે કોઈની કોઈ ભૂમિકામાં ચોક્કસથી આગળના સમયમાં પણ જોવા મળશે. આભાર સંજય સમગ્ર માહિતી.